चारे तरफ लागणी संभर दृश्य जोवा मळ्या हता। क्यांक दीकरीने माता भेटेली जोवा मळे तो क्यांक पिताने पोताना बाळकने भेटीने पोतानी लागणी व्यक्त करी हती। केटलीक माताओ पोतानी ज दीकरीने आलंगीन आपता ध्रुजके ध्रुजके रड़ी पड़ी हती। विद्यार्थीओए जणाव्युं हतुं के खाधा पीधा वगर युक्रेन बोर्डर पर वितावेलो समय क्यारे नहीं भूली शकाय। मेडिकलनी डिग्री पूर्ण थशे के केम बॉर्डर सुधी गया अने त्याना युक्रेन ना सोल्जर्स अमने डरावता था, अमने बॉर्डर क्रॉस नहोता करवा देता। ना तो बीजी बाजू अमारी पासे पानी नहोतुं, ना तो खावा माटे कई कशुं खावानुं हतुं। अने त्यानो टेम्परेचर जोईए तो आपणे -5 થી -6 अमे फूटपाथ पर बेसता सूता अने त्यानो सोल्जर्स खूब ज अमारी साथे खराब बिहेवियर करता था। अमे जेम तेम करीने बॉर्डर क्रॉस करी अने पछी पोलेंड पहोंच्या छीए અને ત્યાંથી અમને પોલેન્ડ એમ્બેસીએ ખૂબ જ મદદ કરી છે એમની માટે ત્યાં એમની માટે ખૂબ થેન્ક યુ। ભારત સરકારની શું મદદ મળી છે? અહીંયા અમને ભારત સરકારે જ પહોંચાડ્યા છે અમારે એરોપ્લેન ને એ બધું અમને સુવિધા કરી માટે એના માટે ખૂબ જ અમે એની સાથે હજી સુધી કેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે? બસ હવે થોડાક જ વિદ્યાર્થીઓ છે આમ જોતા, પણ હજી એ લોકો અપીલ કરી રહ્યા છે કે જેમ બને એમ એ લોકોને નીકાળવામાં આવે। જેમ અત્યારે 6 થી 8 કલાકનો વિન્ડો મળ્યો છે એ લોકોને કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને નીકળવા માટે એ લોકોને ટાઈમ મળ્યો છે, તો એમાં હું વિનંતી કરું છું કે ઇન્ડિયન ગવર્મેન્ટને કે એ લોકોને જેમ બને તેમ જલ્દી નીકાળે। અને આમાં અમારા પેરેન્ટ્સ અને હું જે એજન્સીથી આવી છું ડૉક્ટર પ્લસ કરીને એમની ખૂબ જ મદદ છે। ડૉક્ટર પ્લસમાં રહેલા અમિત વડોદરિયા સર, અમિત ચોવટિયા સર અને કૃણાલ સર અને આખી ડૉક્ટર પ્લસની ટીમે અમને બહુ જ મદદ કરી છે, એમણે અમને મોટિવેટ કરી રાખ્યા છે અને અમને અહીંયા પહોંચાડવામાં એમનો બહુ જ મોટો હાથ છે। અને અમને અમારી માટે જેણે જેણે પ્રેયર કરી છે એમની માટે હું ખૂબ જ થેન્ક યુ કહું છું। મારું નામ છે માનસી અમિતભાઈ ઇટાલિયા, હું સુરત ગુજરાતથી બિલોંગ કરું છું અને ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી યુક્રેનમાં MBBSની સ્ટડી રનિંગ કરું છું, અમારું થર્ડ કોર્સ છે। અચ્છા, અત્યારે જે રીતે યુક્રેનની અંદર જે વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું છે અને સુરત ત્યાંથી લઈ અને સુરત સુધીની તમારી જર્ની કેવી રહી? ત્યાં યુદ્ધમાં પહેલાં નોર્મલ યુનિવર્સિટી છે, ત્યાંની ગવર્મેન્ટ છે, એ લોકો એમ કહે છે સિચ્યુએશન ઇન અંડર કંટ્રોલ અમે લોકો જ્યારે ત્યાં હતા ત્યારે, પછી ધીમે ધીમે વધતું ગયું। અમારા સિટીમાં હજુ અમે નીકળ્યા ત્યાં સુધીમાં કોઈ પ્રોબ્લેમ હતો નહીં, પછી અમે નીકળ્યા એના આગળના દિવસે સાયરન વાગવાના ચાલુ થયા। ઇનકેસ કોઈ સાયરન વાગે તો તમારે શેલ્ટરમાં અંદર જતું રહેવાનું, અંડરગ્રાઉન્ડ જતું રહેવાનું, અને તે દિવસે 3 થી 4 વાર સાયરન વાગ્યા, ફિર બી યુનિવર્સિટી છે, ગવર્મેન્ટ છે, બધા એમ જ કે સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, કોઈ બી પ્રોબ્લેમ નથી, તમે કે તમારી યુનિવર્સિટી કે તમે સ્ટુડન્ટો તમારી હોસ્ટેલ એ વોરના કોઈ ઓબ્જેક્ટ નથી, એટલે તમારા પર કશું થવાનું નથી, પણ એ લોકોને ખબર નથી કે હોસ્ટેલ છે કે આ છે, એ લોકો ગમે એવી રીતે બ્લાસ્ટ કરી શકે। પછી અમે અમારી જાતે નીકળવાનું નક્કી કર્યું કે અમે અમારા રીતે પેરેન્ટ્સની પરમિશન લઈને જાતે બોર્ડર પર જવા માટે નીકળ્યા। બોર્ડર પર અમને 60 થી 70 કિલોમીટર દૂર ઊભા રાખી દીધા, બીકોઝ એટલી લોંગ લાઈન હતી ત્યાં, એટલે નીકળીને પછી અમે લોકો જાતે જાતે ચાલવાનું નક્કી કર્યું, પછી કન્ટિન્યુ 60 કિલોમીટર ચાલીને અમે બોર્ડર પર પહોંચ્યા। બોર્ડર પર પહોંચીને એવા ન્યૂઝ મળ્યા કે એ લોકો ઇન્ડિયનને બોર્ડર ક્રોસ કરવા માટે પરમિશન નથી આપતા, એ લોકો કંઈ બી બોલે કંઈ બી કરે આર્મી સીધી ગન મૂકી દે માથા પર, કંઈ બી બોલો ગો બેક સીટ ડાઉન, નો રિસ્પોન્સ, અને એમ્બેસીને કોલ કરીએ ત્યાંથી બી નો રિસ્પોન્સ। એ લોકોને અમે કહીએ કે ત્યાંનું સ્ટીલ ટેમ્પરેચર -12 હતું રાતનું, વધીને -12 થી -19 સુધી પહોંચી ગયેલું, પણ એ ઠંડીમાં અમે સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ હતું, અમે લોકો ત્યાં તાપણું કરતા તો આર્મી આવીને એ બધું બુજાવીને જતા રહેતા, એટલે અમે એમ્બેસીને કોન્ટેક્ટ કરે, ઘણા બધા લોકોનો કોન્ટેક્ટ કર્યો પણ નો રિસ્પોન્સ, કોઈ રિસ્પોન્સ ના કરે, એમ કે તમારે ત્યાં બેસવું જ પડશે। પછી અમે આખી રાત ત્યાં બેઠા ઠંડીમાં, સવારમાં પછી અમે લોકો અમારી જાતે નીકળેલા ત્યાંથી, ગમે એમ કરીને બસ નીકળવું હતું, તો જ્યારે બોર્ડર ઓપન કરી બધા સ્ટુડન્ટ દોડે, બધા સ્ટુડન્ટ દોડીને બસ બોર્ડર ક્રોસ કરે,
કોઈને વાગે કશું બી થાય બધા પોતપોતાની રિસ્પોન્સિબિલિટી. બોર્ડર ક્રોસ કર્યા પછી આગળ ગયા યુક્રેનની બોર્ડર પર લાસ્ટ એક્ઝિટ ચેકપોસ્ટ આવે ત્યાં સ્ટેમ્પ લગાવવાનો આવે. ત્યાં એ પ્રોબ્લેમ કે ગર્લ્સને નીકળવા દે બોયઝને ના નીકળવા દે, ગર્લ્સ નીકળીને આગળ જતી રહી બોયઝ ના નીકળે. પછી ગર્લ્સ આગળ જાય એટલે એક સ્ટેમ્પ લગાવે અને પછી કોઈ બી આડાવળા થાય એટલે પોલીસવાળા કે આર્મીવાળા એને શૂટ કરવાની ધમકી મારે યા તો મારવાની ધમકી મારે અને બધાને બેસાવી દે, કોઈને આગળ ના જવા દે. એ થયું પછી માણ્યા હેન્સી શૈલેષભાઈ, કેવી પરિસ્થિતિ હતી ત્યાં? ત્યાં તો બહુ ગંભીર પરિસ્થિતિ હતી. અને જે કેટલા લોકો છે ને તમે કેટલા લોકો આવ્યા, કઈ રીતે આખો પ્રવાસ રહ્યો? ઓલમોસ્ટ તો બધા સ્ટુડન્ટ આવી ગયા છે, અમુક જ છે જે ત્યાં હજી ફસાયેલા છે, જેમ કે ખારગીવ, કીવ, સુમી એવી બધી સિટીઓમાં. અને ત્યાં બહુ ગંભીર પરિસ્થિતિ હતી કારણ કે અમે બે દિવસ અને એક રાત -ડિગ્રી ટેમ્પરેચરમાં વિધાઉટ ફૂડ એન્ડ વોટર ફસાયેલા હતા ત્યાં. ત્યારે અહીં આવ્યા છો પરિવારમાં અને બીજા લોકોને શું કહેશો ત્યાં જે ફસાયેલા હોય તેને? બસ હોપ છે કે બધા જલ્દીથી નીકળી જાય. કેવી રીતના એરપોર્ટ પહોંચ્યા અને ક્યાંથી ક્યાં સુધી એ પ્લેનમાં આવ્યા છો? બસ એરપોર્ટ અને પહોંચવા અને બોર્ડર ક્રોસ પછીની બધી જ ફેસિલિટી અમને પોલેન્ડ ઇન્ડિયન એમ્બેસીએ આપેલી હતી સારી રીતે. વાલીઓને છેલ્લા 2-3 દિવસથી ચિંતા ખૂબ વધી ગઈ હતી કારણ કે રશિયા દ્વારા જે પ્રકારે યુક્રેનના કેટલાક રેસિડેન્શિયલ વિસ્તારની અંદર પણ હુમલો કરવાની વાતો સામે આવવાની શરૂઆત થઈ હતી, તેને કારણે વાલીઓ ચિંતામાં હતા. વિદ્યાર્થીઓ દિલ્હી થઈને ગાંધીનગર થઈ સુરત પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ, SN News, સુરત.